બોલિવૂડની પોપ ક્વીન ઉષા ઉથુપ આજે પોતાનો 74મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. તેમનો જન્મ 8 નવેમ્બર 1947ના રોજ મુંબઈમાં થયો હતો. ઉષા તેમની ઉત્તમ ગાયકી માટે જાણીતા છે. તેમણે એવા ઘણા ગીતો ગાયા છે જે આજે પણ લોકોની પ્લેલિસ્ટનો એક ભાગ છે. એક સમય હતો જ્યારે ભારે અવાજને કારણે ઉષા ઉથુપને ક્લાસની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા, પરંતુ એ જ ભારે અવાજે ઉષાજીને ઓળખ આપી હતી. તો આવો જાણીએ જાણીએ જાણી વાતો. ઉષાજીની ફિલ્મી કરિયરની શરૂઆત એકદમ અલગ હતી. ઉષાએ પોતાના કરિયરની શરૂઆત હોટેલમાં ગીતો ગાઈને કરી હતી. તે બાદ તે મુંબઈમાં ટોક ઓફ ધ ટાઉન અને કોલકાતામાં ટ્રિંક્સ જેવી નાઇટ ક્લબમાં ગાયક તરીકે જ હતી. ઉષાની ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મની જેમ થઈ હતી. દિલ્હીમાં એક પાર્ટીમાં ઉષા ગીત ગાઈ રહી હતી ત્યારે શશિ કપૂરની નજર તેમના પર પડી અને તેનું નસીબ બદલાયું. શશિ કપૂરે તેમને પોતાની ફિલ્મમાં ગાવાની ઓફર કરી હતી. ઉષા ઉથુપે ફિલ્મમાં હરે રામા હરે કૃષ્ણ ગીતથી ડેબ્યુ કર્યું હતું. આ બાદ ઉષા ઉથુપે આશા ભોંસલે સાથે પ્રખ્યાત ગીત ગાયું જેનું નામ હતું દમ મારો દમ. આ ગીતની અંગ્રેજી પંક્તિઓ ઉષા ઉથુપે ગાયું અને ત્યારથી બોલિવૂડે તેમની નોંધ લેવાનું શરૂ કર્યું. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત, લાઈવ.